મિત્રો સાંદ્રતા તમારા મગજમાં બેહી ગઈ છે યસ તો સાંદ્રતા ઉપરથી જે દાખલા તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યા છે એ ગણતા જાય પછી લખાણ સંબંધિત પ્રશ્નો ગણતા જાય અને પછી સ્વાધ્યાયના પ્રશ્નો તમને બધું આપી જ દેવું છે રાજાણી સાહેબે પછી તો મિત્રો બેડો પાર થઈ જ જાય તમારો ખરેખર મોજ જ કરાવી છે તમને 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ એટલે C2H6O2 ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલન શોધો કોઈ પણ દ્રાવણમાં ઘટકના મોલન શોધવા હોય એટલે પેલા ઘટકોના પોતાના મોલની જરૂર પડે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ છે આનો મતલબ હમણાં જ કીધું તું કે આ વજનથી આપ્યું છે દળથી આપ્યું છે એટલે 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ હોય કેમાં મિત્રો 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ હોય એનો મતલબ ઇથિલિન ગ્લાયકોલનું વજન 20 ગ્રામ છે દ્રાવણનું ટોટલ વજન 100 ગ્રામ હોય એમાંથી ઇથિલિન ગ્લાયકોલ દ્રાવ્ય 20 ગ્રામ હોય તો જે દ્રાવક પાણી છે એ પાણીનું વજન 80 ગ્રામ હોય પાણીનું વજન દોસ્તો કેટલું હોય 80 ગ્રામ કેટલું મિત્રો તો કે 80 ગ્રામ 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ છે 80 ગ્રામ પાણી મને રકમમાં એવું પૂછ્યું છે કે ઇથિલિન ગ્લાયકોલના મોલન્સ ગણો ઇથિલિન ગ્લાયકોલના મોલન્સ એટલે ઇથિલિન ગ્લાયકોલના મોલન્સ માટે અહીંયા આપણે સૂત્ર બનાવીએ ગ્લાયકોલના મોલ અંશ એક્સ ઓફ ઇથિલિન ગ્લાયકોલ એટલે ઇથિલિન ગ્લાયકોલના મોલ છેદમાં કુલ મોલ ઇથિલિન ગ્લાયકોલના મોલ છેદમાં કુલ મોલ તો દોસ્તો પહેલાં તમારે ઇથિલિન ગ્લાયકોલના મોલ શોધવા પડે પછી કુલ મોલ શોધવા પડે ત્યારે તમને ઇથિલિન ગ્લાયકોલના મોલન્સ મળે તો ઇથિલિન ગ્લાયકોલના મોલન્સ માટે ઇથિલિન ગ્લાયકોલનું એ તમને સૂત્ર આપ્યું છે તો ઇથિલિન ગ્લાયકોલના પહેલાં મોલ શોધી લઈએ ઇથિલિન ગ્લાયકોલના મોલ એટલે તમને ખબર છે વજન છેદમાં અણુભાર વજન છેદમાં અણુભાર ઇથિલિન ગ્લાયકોલનું તમારી પાસે વજન 20 ગ્રામ છે કેટલું મિત્રો 20 ગ્રામ હવે એનાથી આગળ જાય તો એનો અણુભાર વિચારીએ તો કાર્બન એટલે 12 ગ્રામ તો 12 × 2 = 24 હાઇડ્રોજન એટલે 6 × 1 = 6 એટલે 6 ગ્રામ ઓક્સિજન એટલે 16 × 32 તો આખું વિચારવા જાઓ તો 2 કાર્બન એટલે 24 6 હાઇડ્રોજન એટલે 6 ઓક્સિજન 2 એટલે 32 24 × 6 = 30 30 × 32 = 62 ગ્રામ પ્રતિ મોલ આ ઇથિલિન ગ્લાયકોલનો અણુભાર છે ઇથિલિન ગ્લાયકોલનો અણુભાર 20 ગ્રામ વજન હતું તમારી પાસે અણુભાર છે એ 62 ગ્રામ મિત્રો તમારી પાસે ઇથિલિન ગ્લાયકોલના મોલ જોઈએ છે ઇથિલિન ગ્લાયકોલનું વજન અહીંયા 20% ઉપરથી 20 ગ્રામ છે અણુભાર તમને રાજાણી સાહેબે ગોતી દીધો હવે કયો જે 20 છેદમાં 62 એટલે કેટલું આવશે તમારી પાસે કારણ કે અહીંયા નીટ અને જી જેવું હોતું નથી તમે કયો જે મિત્રો કેટલા આવશે 0.322 ખરેખર આ તમારા મોલ આવી ગયા આ કોના મોલ આવ્યા તો કે ઇથિલિન ગ્લાયકોલ એકલાના મોલ હાલશે નહીં દોસ્તો તમારે જે બીજો ઘટક છે એના મોલ પણ ગોતવા પડે બીજો ઘટક કોણ છે તો કે પાણી છે પાણી એટલે H2O અને H2Oનો અણુભાર 18 ગ્રામ પ્રતિ મોલ તમને યાદ જ છે તો હવે આપણે ગણશું પાણીના મોલ એટલે સૂત્ર તો ઇઝી જ છે વજન ભાંગા અણુભાર વજન કેટલું છે તો કે પાણીનું વજન 80 ગ્રામ છે અને પાણીનો અણુભાર કેટલો છે તો કે 18 હવે તમને આ તો આવડે જ ને કે 80 ભાંગા 18 18 × 72 થાય અને પછી 4.4.4.4 હાઈલા રાખે તો આ રાજાણી સાહેબ તમને એક વખત યુટ્યુબમાં શીખાયડું હતું કે ક્યારેય કેલ્ક્યુલેટર લોક ટેબલની જરૂર ન પડે 18 × 72 વરી 8 જ વધે ને આમ ને એમ હાઈલા રાખે એટલે 4.444 મોલ જ આવે આ છે એ પાણીના મોલ છે હવે તમને પૂછ્યું છે ઇથિલિન ગ્લાયકોલના મોલન્સ
તો કાંઈ નહીં મિત્રો, ઇથિલિન ગ્લાયકોલના મોલ કેટલા છે? તો કે 0.322 છેદમાં કુલ મોલ. એટલે શું? તો કે ઇથિલિન ગ્લાયકોલના મોલ લખવા પડે અને પાણીના મોલ લખવા પડે. ઇથિલિન ગ્લાયકોલના 0.322 વત્તા પાણીના છે 4.444. હવે મિત્રો, તમારે આનું સાદુરૂપ દેવું પડે. 0.322 આ બેનો સરવાળો કરવો પડે. 4.444 વત્તા 0.322 અને એનું સાદુરૂપ દો એટલે હવે તમે જ કેલ્ક્યુલેટરમાં કરીને મને કહો છો કે આનું મોલ અંશ શું આવશે ઇથિલિન ગ્લાયકોલ માટે. વેરી ગુડ. આ આવ્યા તમારા કેના મોલ અંશ આવ્યા? તો કે ઇથિલિન ગ્લાયકોલના. કેવી રીતે કર્યું ફરીથી એકવાર જોઈ લઈએ. તો કે ઇથિલિન ગ્લાયકોલનું આ સૂત્ર છે, એનો અણુભાર ગોતવા માટે 2 વખત કાર્બન, 6 વખત હાઇડ્રોજન, ઓક્સિજન 2 વખત, એટલે 62 ગ્રામ પ્રતિ મોલ. ઇથિલિન ગ્લાયકોલ કેટલા ટકા છે? 20%. આનો મતલબ 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ હોય. એટલે દોસ્તો, ઇથિલિન ગ્લાયકોલ 20 ગ્રામ. હવે 100 ગ્રામ દ્રાવણ હતું, એમાંથી 20 ગ્રામ તો ઇથિલિન ગ્લાયકોલ છે, એટલે પાણીનું વજન 80 ગ્રામ. આગળ વધીએ. ઇથિલિન ગ્લાયકોલના મોલ એટલે વજન છેદમાં અણુભાર. વજન 20 ગ્રામ, અણુભાર 62, એટલે 0.322. બીજા ઘટક એટલે પાણીના મોલ. વજન છેદમાં અણુભાર. વજન 80 ગ્રામ છેદમાં 18, એટલે 4.444. ઇથિલિન ગ્લાયકોલના મોલન્સ એટલે ઇથિલિન ગ્લાયકોલના મોલ છેદમાં કુલ મોલ. આ ફાવે છે? તમારી ટેક્સ્ટબુકમાં ખાલી પૂછ્યું છે ઇથિલિન ગ્લાયકોલના મોલન્સ, અને ટેક્સ્ટબુકમાં પાણીના મોલન્સ પણ ગણ્યા છે. જો તમારે ગણવા હોય તો રાજાણી સાહેબે એક ટેકનિક શીખવાડી હતી કે કુલ મોલન્સ એક હોય એટલે શું થાય? તો કે પાણીના મોલન્સ ગણવા માટે પાણીના મોલન્સ બરાબર 1 - ઇથિલિન ગ્લાયકોલના મોલન્સ. જો તમારી પાસે 1 છે ઇથિલિન ગ્લાયકોલના, માઇનસ કેટલા કરી નાખો? 0.068. બાદબાકી કરો ને એટલે 0.932 મોલન્સ જ આવે. જાજા કાંઈ આવે નહીં, કારણ કે બેનો સરવાળો 1 થાય. એટલે હું તમારી ચોપડીવાળાએ ભૂલ કરી છે, એને પાણીના ગણીને આપ્યા છે, પણ અહીંયા માયગા નથી એટલે હું ગણીને આપતો નથી. પણ જો ગણવાનું થાય દોસ્તો, તો અહીંયા 1 - 0.068 કરવો એટલે 0.932 ઈ પાણીના મોલન્સ આવે. મોલન્સને કોઈ એકમ હોતો નથી, કારણ કે મોલ ઉડી જાય એટલે અહીંયા મેં એકમ કાંઈ લખ્યા નથી. સમજાય છે? મોલન્સનો પહેલો દાખલો આ તમારી ટેક્સ્ટબુકનો કોયડો 2.1 હતો. ઘણા મિત્રો કહે રાજાણી સાહેબ અમને દાખલા આવડતા નથી. અરે રાજાણી સાહેબના વિડીયોને જોઈ લ્યો, દાખલા શું ન આવડે. આગળ વધીએ છીએ. 450 મિલી દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ગણો. મોલારિટી એટલે શું? તો કે મોલ પ્રતિ લીટર. મોલારિટી એટલે શું દોસ્તો? મોલ પ્રતિ લીટર. આનો મતલબ શું? તો કે પાણીના અંદરમાં ઓગળેલા NaOHના તમારે પહેલાં મોલ શોધવા પડે. NaOHના મોલ શોધવા માટે NaOHનો અણુભાર 23 + 16 + 1 એટલે 40 ગ્રામ પ્રતિ મોલ મળે. કેટલો મળે દોસ્તો? 40 ગ્રામ પ્રતિ મોલ. NaOHના મોલ એટલે શું? દ્રાવ્ય પદાર્થ NaOH છે. NaOHના મોલ બરાબર વજન છેદમાં અણુભાર. વજન કેટલું છે દોસ્તો? તો કે 5 ગ્રામ. અણુભાર કેટલો છે? તો કે 40 ગ્રામ પ્રતિ મોલ. તો આ બેનો ભાગાકાર કરો એટલે 0.125 મોલ આવે. આ તમારા દ્રાવ્યના મોલ આવી ગયા છે. ઓકે છે ને? યસ યસ, NaOHના મોલ આવી ગયા. હવે તમારે જોઈએ છીએ NaOHના દ્રાવણની મોલારિટી. મોલારિટી માટે મોલ છે તમારી પાસે 0.125. હવે શું જોઈએ છીએ?
તો કે 450 મિલી દ્રાવણ છે, મિલીલીટર નો ચાલે, કારણ કે એને કેમાં લખવાનું છે લીટર. તો 450 મિલી એટલે શું? તો કે 450 ભાંગ્યા 1000. તો અહીં લખું 450 ભાંગ્યા 1000 એટલે છેદનો છેદ અંશમાં. તો આ દ્રાવણની મોલારિટી હવે તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરો તો થઈ જાય કે ન થાય? એમ બરાબર તમારો આન્સર આવશે 0.278. 0.278. હવે તમને એમ થાય કે રાજાણી સાહેબ તમે તો કેલ્ક્યુલેટર વાપરવાની ના પાડો છો, પણ એ મેં વાત કરી એ પ્રમાણે JEE નીટમાં એવું હશે કે અહીંયા 125 હશે ને અહીંયા 500 હશે, છેદ મનથી ઉડતા હશે, પણ અહીંયા તમારે કેલ્ક્યુલેટર બોર્ડની પરીક્ષામાં વાપરવું પડશે, પડશે ને પડશે. ફરીથી એક વખત 450 મિલી દ્રાવણમાં 5 ગ્રામ એને હોય ધરાવતા દ્રાવણની મોલારિટી શોધવી. મોલારિટી એટલે શું? તો કે મોલ પ્રતિ લીટર. મોલ એટલે શું? તો કે આ 5 ગ્રામને મોલમાં ફેરવા માટે વજન ભાંગ્યા અણુભાર. વજન કેટલું છે? તો કે 5 ગ્રામ. એને હોય તો અણુભાર કેટલો? તો કે 40 ગ્રામ. ભાંગાકાર કરો એટલે 0.125 મોલ જ આવે. રાજાણી સાહેબની જેમ તમને બધું મોઢે ન હોય, પણ તમારે પરીક્ષામાં કેલ્ક્યુલેટર ત્યાં લઈ જવાનું છે બોર્ડની પરીક્ષામાં, ત્યાં તમે આ ગણતરી કરી શકો. યસ ઓર નો? યસ. હવે એમ એટલે શું? મોલ પ્રતિ લીટર. તો 0.125 લીટર છે એટલે 450, છેદનો છેદ અંશમાં ગયો એટલે 1000, આ બેનો ગુણાકાર આવશે 125. ભાંગ્યા 450 કરો એટલે 0.278. પણ વાં નીટની પરીક્ષામાં અહીંયા હશે ને એ દોસ્તો 500 હશે, એટલે તમને ઘાયોગા થઈ જાય. 125 ભાંગ્યા 500, 1/4 ને ત્યાં 0.25 વિકલ્પ આવતો હશે. એટલે નીટ અને જીનું હવે જાજુ ટેન્શન લેવાનું નથી. જો આ દાખલામાં મજા આવતી હોય, ન સમજાય ત્યારે પોઝ કરો, ફરીથી સમજો, પોઝ કરો, ફરીથી સમજો. આગળ વધીએ છીએ. આના પછી કોયડો નંબર 2.3 બરાબર છે ને?